અમદાવાદથી મહત્વના સમાચાર, જ્યાં આગળ ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી. એમસીની હદમાં ગાંધીનગર કોર્પોરેશન ઠાલવતું હતું કચરો. ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કર્યો હતો આ અહેવાલ. એએમસી સોલિડ વેસ્ટ વિભાગની કાર્યવાહી જોવા મળી. ગાંધીનગર કોર્પોરેશનના બે ડમ્પર એએમસીએ જપ્ત કર્યા છે અને ગેરકાયદેસર ગાંધીનગર કોર્પોરેશન કાટમાળ એએમસી હદમાં આવી ઠાલવતા હતા, તેને લઈને પણ સૂચના જાહેર કરવામાં આવી છે. તો ન્યૂઝ 18 ગુજરાતીએ બતાવ્યો હતો આ અહેવાલ, જ્યાં આગળ બે ડમ્પર એએમસીએ જપ્ત કરી લીધા છે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી છે. એએમસીની હદમાં ઠલવાતો હતો કચરો. ગાંધીનગર મહાનગરપાલિકાનું આ ડમ્પર હોવાનું જાણવા મળી રહ્યું હતું. ત્યારબાદ ન્યૂઝ 18 ગુજરાતી આ અહેવાલ પ્રસારિત કર્યો અને એએમસીને આ અહેવાલનું સંજ્ઞાન લેતા આ બંને ડમ્પરને હાલમાં ઝડપી લીધા છે. સંવાદદાતા પ્રણવ પટેલ માં જોડાઈ ગયા છે. પ્રણવ, કેટલા સમયથી આ લોકો આ ડમ્પરને કચરો ઠાલવતા હતા તે વિશે કોઈ માહિતી એએમસીએ ન્યૂઝ 18 ના અહેવાલને કઈ રીતે સરાહનીય કરી છે? હજી ચોક્કસ કહી શકાય કે ગઈકાલે જ ન્યૂઝ 18 ના અહેવાલ પ્રસારિત કર્યું. ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે સોલિડ વેસ્ટ વિભાગ છે, તંત્ર હરકતમાં આવ્યું હતું અને તેઓ પોતાની ટીમો છે તે વિસ્તારની અંદર, એટલે ગણેશનગર જે વિસ્તાર છે ત્યાં ડમ્પિંગ સાઇટની આગળનો વિસ્તાર છે, ત્યાં પોતાની ટીમો ત્યાં એલર્ટ કરી હતી. તેની અંદર જ આ જે ટેમ્પ જે ડમ્પર છે જે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન લખેલું હતું, તેને હાલ બે ડમ્પર છે તે આજ વહેલી સવારે જ જપ્ત કરી લેવામાં આવ્યા હતા. આ તમામ ડમ્પરો જે છે ગેરકાયદેસર રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનની હદની અંદર જે પોતાનો કાટમાળ છે તે ઠાલવી રહ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારી સાથે વાતચીત થી તેઓ સ્પષ્ટપણે કહ્યું હતું કે છેલ્લા બે વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આ પ્રકારની આ કામગીરી ગેરકાયદેસર થઈ રહી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જે છે ડમ્પરમાં બાબુઓ બેસે છે તેને ખ્યાલ પણ નહોતો, પરંતુ ન્યૂઝ 18 અહેવાલ જે પ્રસારિત ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે તંત્ર છે તે દોડતું થયું હતું અને આજે તે કાર્યવાહી કરી છે અને તે આ બે ડમ્પરો છે તેને હાથ જપ્ત કર્યા છે અને સામે કાર્યવાહી કરવાની પણ વાત અહીં મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહી છે. પરંતુ સવાલ સૌથી મોટો એ જ થઈ રહ્યો છે કે બે વર્ષથી જો આ પ્રકારનો કાટમાળ અહીં ઠલવાતો હોય તો કેમ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને ખ્યાલ ના આવ્યો, ન્યૂઝની ટીમને જ આ કેમ ખ્યાલ આવ્યો, તે એક અનેક સવાલો સાથે આ ઘણા બધા પ્રશ્નો અહીં ઉભા થઈ રહ્યા છે. જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે રીતે સવાલો પ્રણવે કયા કે તે થઈ રહ્યા છે, કેમ કે બે વર્ષનો સમય થઈ ગયો છતાં પણ એએમસીના અધિકારીઓને તે વિશે ખ્યાલ કેમ ના આવ્યો, ન્યૂઝ 18 ને જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ તંત્ર કેમ દોડતું થયું, તે સવાલો છે.